રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા હતા ત્યાં ફસાયા છે। ગુજરાતના અનેક રાજકોટ, ગોંડલ, વડોદરા સહિતના શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે। બીજી તરફ યુક્રેનમાં ખરીદી માટે પડાપડી થઈ રહી છે, ઉપરાંત ભારતીય એમ્બેસી બહાર પણ ભારતીયોની લાંબી લાઈન લાગી છે। યુક્રેનમાં ફસાયેલા મૂળ રાજકોટના વિદ્યાર્થી હર્ષ સોનીએ જણાવ્યું હતું કે અહીં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। શહેરના મોટાભાગના લોકો હવે ઘરોના બંકરો તેમજ અન્ડરગ્રાઉન્ડમાં છે, જેઓએ હોસ્ટેલ ખાલી કરી છે। આ તમામ પાસે માત્ર 3-4 દિવસના ભોજનની જ વ્યવસ્થા છે, પરંતુ કાંઈ રાંધી શકાતું નથી। આ લોકો ચિપ્સ, બિસ્કિટ અને પાણી પીને પેટ ભરી રહ્યા છે। બધે અંધારું છે, વીજળી નથી અને સમયાંતરે બ્લાસ્ટનો અવાજ પણ આવી રહ્યો છે। નમસ્કાર, અમે અહીંયા આગળ યુક્રેનની અંદર વિદ્યાર્થીઓમાં ભણીએ છીએ। અચાનક જ રશિયા અને યુક્રેનના વોરની સિચ્યુએશન ખૂબ જ એક રિસ્કી લેવલે જતી રહી છે, અને જેના લીધે બધા જ સ્ટુડન્ટ્સ ઇન્ડિયાના જે અહીંયા આગળ અમારી જેમ જ મેડિકલમાં ભણે છે એ લોકો બધા જ ખૂબ જ ગભરાઈ ગયા છે અને સિચ્યુએશન ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। બધાની પાસે ફ્લાઇટ્સની ટિકિટ્સ હોવા છતાં પણ બધાની જ ફ્લાઇટ અત્યારે કેન્સલ થઈ ગઈ છે, અને કોઈ પણ બીજી ઓપ્શન ફ્લાઇટનું અવેલેબલ નથી। અમારી ખૂબ જ વિનંતી છે ભારત સરકારને કે બને એટલું જલ્દી અમારા માટે કંઈક વિચારે અને અમને બધાને મદદરૂપ થાય એવું કંઈક કરે। અમને ભારત સરકાર પર વિશ્વાસ છે કે કંઈક અમારા માટે કોઈ સ્ટેપ લેશે અને અમારા જેવા બધા જ વિદ્યાર્થીઓ જે અહીંયા ફસાયા છે એ બધાને મદદરૂપ થઈ અને અમને બધાને સુરક્ષિત ઘર પાછા પહોંચાડે અને અમારા પરિવારની અંદર ખુશીઓ પાછી આવે અને જે માહોલ ખૂબ જ બગડ્યો છે એ સુધરી જાય। જય હિન્દ।